બાપુજી તમે આમ અચાનક? મમ્મીની તબિયત તો સારી છે ને? હવે એ જ તો મોટી ઉપાધિ છે. મારી દરેક આશા પર પાણી ફરી વળ્યું છે. એટલે 4 દી પહેલા તારી મમ્મીની તબિયત અચાનક સુધરવા માંડી. બોલો, મને 2 લાખ રૂપિયાનું નુકસાન થવાનું. તમે શેની વાત કરો છો? અરે આ તારી મમ્મીનો 2 લાખનો વીમો ઉતરાયેલો, હવે મરશે નહીં અને મને પૈસા મળશે. બાપુજી સુખી થઈ ગયા? બાપુજી સુખી થઈ ગયા? નાના ગાંધી જયંતિ સિવાય હવે તમને યાદ કોણ કરે છે? જ્યારે મારા લેણદારો સવાર સાંજ મને યાદ કરે. તો પછી એકાઉન્ટન્ટની નોકરી છોડી શું કામ દીધી? શું બોલી તું? નોકરી કરું? ના ના, હું નોકરી કરું? શરમ આવવી જોઈએ તને, આવું બોલતા પહેલા શરમ આવવી જોઈએ. અરે બંગલાવાળી દીકરીનો બાપ થઈને નોકરી શું કામ કરું? બંગલો બંગલો, મને એ નથી સમજાતું કે તમને અમારો આ બંગલો શું નડે છે. આ બંગલો અમારો નથી, શેઠ ધરમદાસે અમને રહેવા માટે આપ્યો છે. અમને? અમને એટલે? અમને એટલે મને અને આનંદને. તો પછી છેલ્લા 2 મહિનાથી તારી સાસુ દેશમાંથી અહીં કેમ આવી? એમના દીકરાએ બોલાવ્યા છે. હા બરાબર, એમના દીકરાએ બોલાવ્યા છે. ભાઈ બાપુજી તમે જાણો છો કે અમે બોરીવલીની એક સિંગલ રૂમમાં રહેતા હતા. ત્યાં અમે મમ્મીજીને સાથે રાખી શકીએ તેમ નહોતા. અમે તો સાથે રાખવા માટે તૈયાર હતા જ, પણ મારા સાસુ ખૂબ સમજુ એ સમયે સમજી અને દેશમાં ચાલ્યા ગયા. હવે જગ્યાની છૂટ થઈ છે અને અમારી સાથે રહેવામાં તમને શું વાંધો છે? વાંધો એટલો જ છે કે હું હજી મલાડની પહેલી ડબલ રૂમમાં રહું છું, એમાં વળી તારી માનો ખાટલો અને પરણવા લાયક થઈ ગયેલી તારી બેન એ પણ ત્યાં જ પડી છે ને. હા તો એનું શું? એટલે આ બંગલામાં 8-8 ઓરડા છે ખરું? હા. તો જો તારો વર એની માને અહીં રહેવા માટે બોલાવી શકતો હોય તો તું તારા બાપને શું કામ ન બોલાવી શકે? બાપુજી ફરી પાછું બાપુજી ના પાડી તને. બાપુજી બાપુજી નહીં કર, જોય તો તું મને પોપ્સ કે, પપ્પા કે, ડેડ કે, પણ બાપુજી નહીં. પ્લીઝ મહેરબાની કર મારા પર. તને આ ખબર છે, એકવાર બાપુજી છે ને, જવા દે બાપુજીનું. અત્યારે તું મને એમ કહેજો છોકરી, આ તારો જેઠ છેક દિલ્હીથી અહીં શું કામ આવ્યો છે? બાપુજી શેઠ ધરમદાસ આનંદને એમના ધંધામાં ભાગીદાર બનાવે છે અને એ દિવસે મોટું ફંક્શન થવાનું છે, એમાં ભાગ લેવા આવ્યા છે. અરે મૂરખની જામ નાદાન, બેવકૂફ છોકરી છે તું, બેવકૂફ. ચોપડાના રંગરૂપ પરથી ખબર પડે કે કંપની કેટલી સદ્ધર છે. યાદ છે તને, નાના આજથી 2 વર્ષ પહેલા હું તારા લગ્નની વાત કરવા તારી સાસુ પાસે દેશમાં ગયો હતો ત્યારે એને મને શું કહ્યું? શું? એ જ કે મારો મોટો જીતુ કુવારો હોય ત્યારે આનંદના લગ્ન હું ના કરી શકું. હા તેમાં ખોટું પણ શું કહ્યું છે? આ બંગલો જ્યારે તમને મળ્યો ત્યારે શેઠ ધરમદાસને તારી સાસુએ શું કહેવડાવ્યું ખબર છે? શું? અરે એ જ કે મારો મોટો જીતુ દિલ્હીની એક ચાલમાં રહે ત્યારે આનંદ આવા બંગલામાં રહે એ યોગ્ય નથી. હા તેમાં ખોટું પણ શું કહ્યું છે? ગમે તેમ તો એ માનું હૃદય છે, માની મમતા જનેરી હોય છે અને એટલે જ કહ્યું છે ને કે ભગવાન મધે નથી પહોંચી શકતો ને, એટલે જ એણે માનું સર્જન કર્યું છે. અરે વાહ 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 વાહ, સરસ, બહુ સરસ ડાયલોગ હતો. કોને કોને શીખવાડ્યો તને? આ તારી સાસુએ? હે એ મૂરખ, મારી વાત ધ્યાનમાં રાખ. આ તમારા બંનેનો પ્રેમ એક સાઈડ પર નહીં કર, નહીંતર આ દુનિયા છે ને દુનિયા તમને એક સાઈડ પર કરી લેશે. શું? તમારી શિખામણ બદલ ખૂબ ખૂબ આભાર. આનંદ ક્યાં ગયો છે? બહાર ગયા છે કામથી. અરે મૂરખ, બાર બાર નથી ગયા, ધરમદાસ શેઠના ઘરે ગયા છે. તારી સાસુએ મોકલાવ્યો છે. શું? હા, ધરમદાસ શેઠ હવે એને બિઝનેસ પાર્ટનર બનાવવાના છે ને, એટલે આનંદ ત્યાં જઈને ધરમદાસ શેઠને વિનંતી કરવાનો છે. સાહેબ મારી માં કહે છે કે મારા મોટા ભાઈને પણ ભાગીદાર બનાવો. ના, આ વાત સાચી ન હોઈ શકે. અને જો આ વાત સાચી હોય ને તો પણ આનંદ મને કહે છે. તારો આ જ પ્રોબ્લેમ છે બેટા, આ ઘરમાં તને કોઈ કાંઈ કહેતું નથી અને તું એમ સમજે છે કે આ ઘરમાં તને પૂછ્યા વગર કોઈ પાણી સુદ્ધા પીતું નથી. બોલો. માની લો કે એમ છે તો પણ આપણે શું કરી શકવાના હતા? તું તો કંઈ જ નહીં કરી શકે બેટા,
જ્યારે હું ઘણું બધું કરી શકું. એટલે જુઓ, તમારે મારા કુટુંબમાં માથું મારવાની બિલકુલ જરૂર નથી. તારું કુટુંબ? કયું કયું તારું કયું કુટુંબ? હે, અરે આ તારી સાસુ જ્યારે ત્યારે મારો જીતું કર્યા કરે છે. દરેક વાતમાં પહેલા એનો જીતું. અને હદ થઈ ગઈ છે. હવે તો આજે 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 મારે એને પૂછી જ લેવું છે કે આનંદ તમારો સગો દીકરો નથી, પારકો છે, સાવ પરાયો છે. બાપુજી પ્લીઝ, આ બાબતમાં તમે બિલકુલ કશું જ નહીં કરતા. કરવું પડશે બેટા, હવે તો મારે કંઈક તો કરવું પડશે. શું છે? આમાં મારો જ સ્વાર્થ છે. એટલે આ તારી બેન અલ્પના હજી કુંવારી પડી છે ને, મારે એને ઠેકાણે તો પાડવી પડશે ને બેટા. અને તું જ કહેતી હતી કે આ મારું કેરેક્ટર, મારું ચારિત્ર જોઈને સામેથી કોઈ મૂર્તિઓ નહીં આવે. અબે સાલા ભાગતા કા યાર, છોડ દે. અરે દમ છોડ દે રામ સદા, તું સમજે છું તારી જાત ને? એ શાણે, ये दिल्ली का पानी है समझा, बम्बई का नहीं. पॉकेट का है, निकाल चल जल्दी. वो तो फेंक दिया साहब. फेंक दिया? ये क्या है? अबे सीधा खड़ा रहे. वो मेरा पैकेट है साहब. अरे तेरा पैकेट है, निकाल बार, वरना नंगा करके भेजूंगा घर पे. બસ માંથી નીચે ઉતરી રહ્યો તો મારું પાકીટ મારી લીધું. જે સાહેબ, પૈસા મેરા હે સાહેબ. પતા હે, લેકિન મુજે ભી તો કુછ મિલના ચાહિયે. ચલ નિકલ નિકલ, વરના યહી પે ધુલાઈ હો જાય. ચલ. અરે તારા દિલ્હી સાહેબ, યે તો ચલ. તમે તમે અમારા આનંદના મોટા ભાઈ કા? આનંદ આનંદ અમારો, આ સપના તમારી. હવે બોલો. ઘણા વખતે મળ્યા ભાઈ, છેલ્લા આપણે આના મેરેજમાં મળ્યા હતા બરાબર, ત્યાર પછી મેળાપ થયો જ નથી. મારા મેળાપથી આમ પણ કોઈને ફાયદો થતો નથી, અને હું તમને નથી મળ્યો એટલે તમને કોઈ નુકસાન તો થયું જ નથી. સપના પપ્પાને ચા પાણી નાસ્તો કરાવ્યો કે નહીં? ના, બસ એ હમણાં જ આવ્યા, હું બનાવીને લાવું છું. સાકર બે ચમચી બેટા, બાકીની બાંધીને આવજે. આવો આવો વડીલ. ખરું કહું ને જીતુભાઈ, તો હું તમને જ મળવા આવ્યો છું. શું કામ? આ સપનાની બેન અલ્પના અમે તો જોઈ છે ને એને. એનું હું શું કરું? હા, એટલે આ અલ્પનાના ચોપડામાં તમારા નામની એન્ટ્રી થઈ જાય તો ગંગા નાયા. એટલે એટલે ભાઈ, આ અલ્પનાનું યર એન્ડિંગ આવી ગયું છે, હવે એનું બેલેન્સ શીટ બની જાય એવી મારી ઈચ્છા છે બાપુ.